માટે પાણી, સરકારી યોજનાઓના લાભ અને બાગાયતી માર્ગદર્શનથી એક પ્રગતિશીલ ખેડૂતે સફળતાપૂર્વક ઇઝરાયેલી ખારેકની ખેતી કરી અન્યોને ઉદાહરણ પૂરું પાડ્યું છે. સાધનપુર પંથકનું કમાલપુર ગામ વર્ષો અગાઉ સૂકી ભટ્ટ ધરતી નર્મદા અવતરણને પગલે લીલુડી ધરા બની છે. હવે અહીંના ધરતીપુત્રો ખેતીમાં નિત નવા પ્રયોગો કરી સમૃદ્ધિને પામ્યા છે. આવો વાત કરીએ દજાભાઈ. દજાભાઈ અને તેમના ભાઈએ સરકારની કલ્યાણ યોજનાઓ થકી સબસિડી લઈ 35 વીઘા જમીનમાં ઇઝરાયેલની બરાહી ખારેકના 1025 રૂપા વાવ્યા. ટપક સિંચાઈ પદ્ધતિ અને સોલાર પેનલ થકી ખેતી દ્વારા તેમને 3 વર્ષમાં જ પ્રતિ રોપાએ 50 કિલોનું ઉત્પાદન મળ્યું, જે આવનારા વર્ષોમાં 200 કિલો સુધી પહોંચવાની આશા છે. મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી આવ્યા અને એ આયા પછી આપણને જે નર્મદા કેનાલનું કામ ઝડપે બનાવ્યું અને ઉત્તર ગુજરાતને પાણી આપ્યું, તે પછી અમારા ખેડૂતોને જે બારે જવું પડતું કે ભાઈ ચલો કમાવા જાઓ, મજૂરી કરવા જાઓ, એ પાણી આવતા બધું બંધ થઈ ગયું છે. કોઈને મજૂરી કરવા બહાર નહીં જવું પડતું આપણા વિસ્તાર મેલીને, અને લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું, અરે શિક્ષણે આવ્યું, અરે બીજી મોદી સાહેબનું સારું થાજું કે જોતી લાઇટ આલી એટલે અમે પંખા નહીં હોઈ રહીએ કશે ને કોઈ, પંખા ચાલુ ના હોતા શું કરવું, શહેરમાં કે વીજળી મળે એટલે ગામડામાં ના મળે. દજાભાઈનું ફાર્મ પાટણ રાધનપુર ધોરીમાર્ગ ઉપર આવેલું છે અને આ ફાર્મ પર જ વેચાણનો સ્ટોલ બનાવ્યો હોવાથી ઉત્તમ ગુણવત્તાની આ ખારેક લોકો 100 રૂપિયે પ્રતિ કિલો હોંશે હોંશે ખરીદી જાય છે અને સ્થાનિકોને ખારેક ફાર્મ અને સ્ટોલમાં રોજગારી પણ મળી રહી છે. ઇઝરાયેલના 1025 છોડ જે છે હાલ વેચાણના સ્વરૂપમાં એક પણ દાણો એવો ના આવે, એક પણ ખારેક કે જે સ્વાદવાળી ના હોય, એકદમ મધુર ગળી અને લોકોને ભાવે એવી સરસ મજાની ઇઝરાયેલી ખારેક અહીંયા કામલપુરના આંગણે વેચાવા મંડાણી છે. ખારેકનો ફેમસ બોલાય છે કે નામ વખણાય છે, એટલે મેં પૂછીને હું કામલપુરમાં જ આવ્યો ખારેક માટે. આજે પાટણનો આપણે ગ્રાહકોને ખવડાવવાની છે સારી ખારેક. માર્કેટની અંદર હજી સુધી ઇઝરાયેલી ખારેક આવી નથી, પરંતુ આપણને 1 મહિનો વહેલી ઇઝરાયેલી ખારેક આજે કામલપુરના આંગણે અને રાધનપુર વઢિયાર પંથકમાં ખાવા મળી રહી છે. આની ડિમાન્ડ પણ ખૂબ છે. અત્યારે અહીંયા જ બેઠા બેઠા ડેલીની મારે રિટેલ અને જથ્થાબંધ માટે હંમેશા ગ્રાહકી રહે છે, જેના કારણે ખૂબ એવો ફાયદો થયો છે. આ તો વાત થઈ દજાભાઈની, પણ આ પંથકમાં નર્મદાના નીર થકી કેટલાય ખેડૂતો ખારેક, દાડમ, શાકભાજી અને અન્ય બાગાયતી વાવેતર વધારી રહ્યા છે. નર્મદાનું નીર આવવાથી ખેડૂત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે, તે ટપક પદ્ધતિ વસાવતા થયા છે અને મલ્ચિંગ અને અલગ અલગ પ્રકારની જે પણ ટેકનોલોજી આવે છે તેને સરળતાથી અપનાવે છે અને એ એમની ખેતી ખર્ચ ઘટાડી એમનું ઉત્પાદન વધારી રહ્યા છે. ખેડૂતોના ફાયદા માટે સરકારે યોજનાઓ તો ઘણી મૂકી છે, જો તેનો લાભ લેતા આવડે તો રણમાં પણ નંદનવન બની શકે છે. ને આ વાત પુરવાર કરી આપી છે રાધનપુરના ખેડૂતોએ. પાટણથી દૂરદર્શન સમાચાર માટે ભરત ચૌધરીનો રિપોર્ટ. જૂનાગઢમાં દેવ દિવાળીથી યોજાતી ગિરનારની પરિક્રમા જગત વિખ્યાત છે, પણ દર વર્ષે જેઠવદ એકાદશીથી યોજાતી દૂધધારા પરિક્રમાથી હજુ ઘણા લોકો અજાણ છે.